કોરોના વેક્સિન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી વેક્સિન અંગે લોકોમાં વિશ્વાસ જગાવવા માટે આજે જામનગરના 400 ડોક્ટરોએ કોરોના વેક્સિન લીધી હતી। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડૉક્ટર વિજય પોપટ તથા જામનગર આઈએમએ પ્રમુખ ડૉક્ટર પ્રશાંત તન્નાની આગેવાનીમાં સુમેર સ્પોર્ટ્સ ક્લબમાં વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો। જામનગર મહાનગરપાલિકાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં જામનગરના મોટાભાગના ડોક્ટરો તથા તેમના સ્ટાફને કોરોના વેક્સિન આપવામાં આવી હતી। હું ડૉક્ટર વિજય પોપટ, નેશનલ આઈએમએ વાઇસ પ્રેસિડેન્ટ। આજરોજ આઈએમએ દ્વારા જામનગર આઈએમએ દ્વારા મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તે આયોજન જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કરવામાં આવેલું છે। વેક્સિનેશન માટે મારે એવું કહેવાનું કે નેશનલ આઈએમએ દ્વારા એલાન કરવામાં આવ્યું હતું દરેક ડૉક્ટરને કે દરેક ડૉક્ટરે સૌ પ્રથમ વેક્સિન લઈ અને સમાજને અને લોકોને ગાઈડ કરવા અને લોકોમાં જે વેક્સિન અંગેની જુદી જુદી માન્યતાઓ છે તે દૂર કરવી। તો એલાનને અનુસંધાને સમગ્ર દેશમાં આઈએમએના ડૉક્ટર્સ દ્વારા વેક્સિન લેવામાં આવે છે, પરંતુ આ પ્રકારનું આયોજન કે જ્યાં એક અલગ જ વ્યવસ્થા કરી અને બધા ડૉક્ટર્સ આઈએમએના ડૉક્ટર્સને જ માત્ર અને તેના સ્ટાફને વેક્સિનેશન આપવામાં આવે છે તેવું કદાચ આ સૌ પ્રથમ ઉદાહરણ છે સમગ્ર ગુજરાત અને કદાચ સમગ્ર દેશમાં। અને તે માટે હું જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ડૉક્ટર રુજુતા મેડમ, ડૉક્ટર વિનયકુમાર, ડૉક્ટર ગોરી સાહેબ અને સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન જામનગરનો ખૂબ ખૂબ આભારી છું અને અમને આશા છે કે આ રીતના આ કેમ્પ દ્વારા અમે સમગ્ર આઈએમએ પરિવાર દરેક ડૉક્ટર્સ અને તેના જે મેડિકલ સ્ટાફ છે તેને આવરી લઈશું અને એ રીતે આપણે કોરોના સામેની જે જંગ છે એ જીતી લઈશું। આજે કેટલા ડૉક્ટર્સને? આજે 400 ડૉક્ટર્સની એક રજિસ્ટ્રેશન જેમણે કરાવેલા હતા તે યાદી પ્રમાણે 400 ડૉક્ટર્સને આજે વેક્સિનેશન આપવામાં આવશે અને ત્યાર પછીના જે લિસ્ટમાં જે પણ આવશે તે તો આ પ્રોગ્રામ અમે ચાલુ રાખવા માંગીએ છીએ અને ફરી એક વખત જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક અધિકારીઓનો આઈ એમ રિયલી વેરી મચ થેન્કફુલ। જામનગર અત્યારે સુમેર ક્લબ ખાતે આઈએમએ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, તે સિવાય જામનગરમાં મેડિકલ કોલેજ ખાતે જીજી હોસ્પિટલ ખાતે પણ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ છે, પરંતુ અહીં ફક્ત આઈએમએના જે મેમ્બર્સ છે તે લોકો માટે જ એક જુદી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને દરેક આઈએમએ મેમ્બર્સને સરળતા રહે અને તે રીતે આપણે વેક્સિનેશનના નંબર્સ પણ વધારી શકીએ।